નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પાગડા સંદીપ સર અને જ્ઞાન મંદિર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમારી સમક્ષ પ્રસ્તુત છું ધોરણ 9માં ગણિત વિષયનું ત્રીજું ચેપ્ટર યામ ભૂમિતિ એનો પ્રથમ ભાગ લઈને. મિત્રો, બહુપદી ચેપ્ટર આપણે પૂરું કર્યું, અતિ મહત્વપૂર્ણ ચેપ્ટર. હવે યામ ભૂમિતિ એકદમ સહેલું ચેપ્ટર છે જેનો હવે આ ભાગ આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટર એકદમ સહેલું છે, એકદમ ટૂંકું છે અને અમુક બાબતો જ એમાં ધ્યાનમાં રાખવાની છે જે કદાચ તમે અગાઉના ધોરણમાં ભણી ગયા હશો. અને એકદમ એટલું છે કે એનો ઉપયોગ તમને પાછો આગળના ધોરણમાં થોડો ઘણો આવશે, આલેખ દોરવા માટે. અમુક સમીકરણ છે બરાબર, એવા ચેપ્ટરના આલેખમાં એમનો ઉપયોગ તમારે આવશે. એટલે આમ એ આલેખ દોરવા માટે જરૂરી બને છે. પછી આલેખ પૂછાય ન પૂછાય એ બધું પછી પણ થોડો ખ્યાલ આપણે થોડાક લેક્ચરમાં જ આ ચેપ્ટરને પૂરું કરી શકીએ છીએ. એટલું સહેલું અને ટૂંકું ચેપ્ટર છે. બરાબર, આગળ વધીએ મિત્રો. ત્રીજું ચેપ્ટર યામ ભૂમિતિ. જુઓ મિત્રો કે યામ ભૂમિતિનો મતલબ શું છે. બરાબર છે, જો ભૂમિતિ એની આપણે વાત કરીએ. બરાબર, આમ તમને ખ્યાલ જ છે ભૂમિતિ વિશે શીખી ગયા છો, એટલે લાંબી ચર્ચા કરવા કરતાં હું ડાયરેક્ટ પોઈન્ટ ઉપર એ આવું છું કે ભૂમિતિમાં તમે જે કંઈ શીખી ગયા છો, રેખા, રેખાખંડ, કિરણ, બરાબર, એ દરેક બાબતને દર્શાવવા માટે સમતલની જરૂર પડે છે. મારે કંઈક દોરવું હોય તો હું બોર્ડ ઉપર દોરું, રેખા, રેખાખંડ, કિરણ, બિંદુ, જે પણ કાંઈ ભૂમિતિને લગતા છે, બિંદુ, રેખાખંડ, રેખા, કિરણ, ખૂણો, ત્રિકોણ, બરાબર, તો એ હું એક સમતલમાં લખું છું. એને સમતલ કહેવાય, હું બોર્ડમાં લખું છું. તમે કાગળ ઉપર લખતા હોય તો એ કાગળ તમારા એ ભૂમિતિ માટે એ કાગળને જે છે એ સમતલ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હવે કોઈ પણ સમતલ હોય એને અમુક ભાગમાં રજૂ કરી શકાય, ઉપરાંત એનું અંતર પણ જાણી શકાય. દાખલા તરીકે જો એક બિંદુ, માની લો કે એક બિંદુ હું અહીંયા લખું છું, એક બિંદુ મેં મોટું ટપકું કર્યું, કેન્દ્રમાં ટપકું એક જ છે પણ બરાબર થોડુંક તમને દેખાય એટલે વ્યવસ્થિત. જો આ એક ટપકું છે બરાબર, જેને આપણે બિંદુ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, હવે આપણે એમાં એવું વિચારી શકીએ કે અહીંયા આમ આડી લાઇનથી એનું અંતર કેટલું છે. આમ અહીંયા અત્યારે હું જે આપણે તમને બોર્ડ ઉપર માની લો કે સમજાવું છું, તો બોર્ડની જ્યાંથી અહીંયા એની એક બોર્ડર આવી ગઈ ત્યાંથી શરૂઆત કરી બરાબર એનું અંતર કેટલું છે, અને નીચે પણ એની એક બોર્ડર આવી ત્યાંથી એનું અંતર કેટલું છે, એ અંતર આપણે જાણી શકીએ છીએ. બરાબર મિત્રો, બસ આ જ બાબતને ધ્યાનમાં રાખીને હું તમને એમ કહી દઉં કે હું આવી રીતના છે આમ ભાગ પાડી દઉં. આમ તો માની લો કે અહીંથી આ અંતર આમ એક બે ત્રણ આમ કહું તો આ ત્રણ અંતર, એક બે ત્રણ ચાર કેવું હોય તો જો આ ચાર અંતર થયું કહેવાય, અહીંથી આ અંતર ચાર, અંતર ત્રણ થયું કહેવાય. તો આ બિંદુનું કોઈ પણ એક સ્થાન નક્કી કરી શકાય. આ જે સ્થાન દર્શાવવા માટેની આજે હમણાં મેં કીધું કે આ ત્રણ એકમ દૂર એનું અંતર જે છે, એ અંતર દર્શાવવા માટે બરાબર જેનો ઉપયોગ થાય છે એને યામ કહેવાય. બિંદુઓને તો આપણે જાણીએ છીએ, બીસીડી કોઈ પણ અક્ષરો વડે દર્શાવે છે, એના યામ દર્શાવવા માટે, એ સમજવા માટે આપણે જે દોરીએ છીએ એને આપણે સમતલ ધારી અને તમારે બે રેખાઓનો અભ્યાસ કરવાનો છે. સમતલમાં આપણે એવી રેખાઓ જેને ના પણ આપણે આપવાના છે. મિત્રો, બે રેખાઓ આપણે દોરવાની છે. એક એકદમ આડી રેખા જેને આપણે કહેશું સમક્ષિતિજ રેખા પણ કહેવાય, બરાબર, અને એક એને લંબ હોય એવી ઊભી રેખા જેને આપણે કહેશું શિરોલંબ રેખા. શિરોલંબ રેખા
બરાબર. હવે આના નામ યાદ રાખવાના છે ખાસ. આડી ધરી એટલે કે સમક્ષિતિજ રેખા જે છે એને આપણે એક્સ અક્ષ કહીશું. અક્ષ અક્ષ એટલે ધરી જેને આપણે કહીને બરાબર આમ ધરી ઉપર બસ આ ધરી છે એક્સ ધરી અને વાય ધરી બરાબર. એક્સ અક્ષ અને ઊભી ધરી જે છે એટલે કે શિરોલંબ રેખા જે છે એને આપણે વાય અક્ષ તરીકે ઓળખીશું બરાબર. હવે એનો થોડોક અભ્યાસ કરીએ મિત્રો, વ્યવસ્થિત ઊંડાણપૂર્વક આપણે એમને થોડોક અભ્યાસ કરીએ અને પછી આગળ વધીએ. જુઓ માની લો કે આ એક આડી ધરી સમક્ષિતિજ છે એટલે કે એક્સ અક્ષ છે, પછી ઊભી ધરી જેને આપણે કહેશું વાય અક્ષ. હવે અક્ષ છે એને દર્શાવવા માટે એક્સ બરાબર, અહીંયા એક્સ ડેશ આ બાજુ એક્સ ડેશ ઉપર વાય નીચે વાય ડેશ ઉગમ બિંદુ જેને ઓ વડે દર્શાવાય, ઓ ઉગમ બિંદુ ઓ. હવે ત્યાં બંનેના યામ ઝીરો ઝીરો છે, ઉગમ બિંદુ ઓ આગળ ઉગમ બિંદુ ના યામ ઝીરો ઝીરો. યામ દર્શાવવા માટે સાદા કૌંસમાં પહેલા એક્સ યામ પછી વાય યામ દર્શાવવાનો હોય છે. હવે ઈ યામ શું છે એની હવે આપણે વિગતે ચર્ચા કરીએ છીએ મિત્રો. જુઓ અહીંયા આ બાજુ તમે સંખ્યા રેખા જાણો છો, એક બે ત્રણ ચાર એમ ધન, એક બે ત્રણ, આ બાજુ માઇનસ એક માઇનસ બે આમ ઋણ, ઉપરની તરફ પ્લસ એક બે ત્રણ અને નીચેની તરફ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ, એવી રીતના બરાબર જતું હોય છે બરાબર, જેની ચર્ચા આપણે અહીંયા આપેલી છે. જુઓ બરાબર આ રીતની આકૃતિને આપણે ધ્યાનમાં લેવાની છે. જમણી બાજુ ધન એક્સ, ડાબી બાજુ ઋણ એક્સ, એને એક્સ અક્ષની વાત છે. સંખ્યા રેખા તમે જાણી ગયા છો, એ તમે ભણી ગયા છો. હવે વાય અક્ષ જે ઊભી ધરી છે એમાં ઉપરની તરફ ધન અને નીચેની તરફ ઋણ બરાબર. એટલે આ બાજુની અક્ષ છે ધન એક્સ અક્ષ, આ બાજુની અક્ષ ઋણ એક્સ અક્ષ, ઉપર ધન વાય અક્ષ અને નીચે ઋણ વાય અક્ષ. તો જો અહીંયા બધી જ વિગતો આપેલી છે મિત્રો, જો ધન એક્સ અક્ષ ઋણ એક્સ અક્ષ ધન વાય અક્ષ ઋણ વાય અક્ષ. અહીંયા દર્શાવવા માટે આ ઓ એક્સ જે કિરણ જે બન્યું અહીંયા એક્સ નામ આપ્યું છે, અહીંયા એક્સ ડેશ નામ આપ્યું છે, અહીંયા વાય ને અહીંયા વાય ડેશ આવી રીતના નામ આપેલું છે મિત્રો બરાબર. હવે આના દ્વારા એક જો એક્સ અક્ષ અને વાય અક્ષ એના દ્વારા ચાર ભાગ પડ્યા, સમતલ સમતલના ચાર ભાગ પડ્યા. એ જે સમતલ છે આપણે એને સમતલ અથવા એક્સ વાય સમતલ પણ કહેવાય, ખાલી સમતલ અથવા એક્સ વાય સમતલ, અથવા એને કાર્તેઝિય સમતલ પણ કહેવાય. રેને દ કાર્તે નામના એક આ ગણિત શાસ્ત્રીએ આની શોધ કરી, એટલા માટે એને દ કાર્તે એના ઉપરથી આપણે કાર્તેઝિય સમતલ પણ કહેવાય. એવા સમતલને જેમાં એક્સ અક્ષ અને વાય અક્ષ દોરવામાં આવતી હોય બરાબર, જેમાં કોઈ બિંદુના યામ નક્કી કરવામાં આવતા એવા સમતલ બરાબર, આ કાર્તેજીય સમતલ પણ કહેવાય છે. એક્સ વાય એટલે કે જેમાં એક્સ અક્ષ અને વાય અક્ષનો સમાવેશ થઈ જાય બરાબર. અને હવે એમના દ્વારા જે ભાગ પડ્યા અહીંયા જુઓ ચાર ભાગ પડ્યા, એક બે ત્રણ અને ચાર જે ભાગ પડ્યા છે અહીંયા એને ચરણ કહેવાય. અહીંથી શરૂઆત કરવાની છે. આ ખૂણો છે એક્સ ઓ વાય, જુઓ આ એક્સ ડેશ ઓ વાય, આ એક્સ ડેશ ઓ વાય ડેશ એવી રીતે બરાબર. અહીંયા આ એક્સ પછી ઓ અને આ વાય ડેશ એવી રીતના આમ ખૂણ, ટૂંકમાં એની અંદરનો જે ભાગ છે એ ખૂણાનો એ ચાર ભાગમાં વિભાજિત થયું. એક્સ ઓ વાય જે છે જો આ એક્સ એક્સ ઓ અને વાય આ રીતે બરાબર. આ એક્સ ઓ વાય આની અંદરનો જે આ બધો જે ભાગ છે બધો જ ભાગ હકીકતમાં જો રેખાઓ અનંત સુધી છે, સંખ્યા રેખા એટલે આ અનંત સુધીનો ભાગ, આની અંદરનો અનંત સુધીનો ભાગ એક ભાગ નક્કી થયો. આવા ભાગને મિત્રો ચરણ કહેવાય બરાબર. ચરણમાં આ પ્રથમ ચરણ થઈ જાય, પહેલું ચરણ બરાબર, પ્રથમ ચરણ અથવા પહેલું ચરણ, આ બીજું ચરણ અથવા દ્વિતીય ચરણ, આ ત્રીજું અથવા તૃતીય ચરણ, અને આ ચોથું અથવા ચતુર્થ ચરણ કહેવાય બરાબર. તો આ રીતે ચરણ નક્કી કરવાના છે. તમે રોમન આંકડામાં નામ આપ્યા છે આપણે, જો અહીંયા એ રીતે પણ નામ આપી શકો છો મિત્રો. અહીંયા આ ચરણ એક
चरण बे चरण त्रण ने चरण चार आ रीते बराबर। टूंक में शुरुआत अपने एक्स ओ वाय आ भाग थी करवानी छे, धन एक्स थी आम एंटी क्लॉकवाइज चालवानु। एंटी क्लॉकवाइज एटले घड़ियाळना कांटानी विरुद्ध दिशा, घड़ियाळना कांटा आम चालता होय तो आपणे आम चालवानु અને પછી કન્ટિન્યુ નામ આપવાનું છે, પહેલું ચરણ પછી બીજું પછી ત્રીજું પછી ચોથું આ રીતે। ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે આમ ચાલવું પડે ને આપણે, તો જો અહીંયા પહેલું બીજું ત્રીજું અને ચોથું આ રીતે નામ આપવાનું છે। આ થઈ ગઈ સમતલની વાત। સમતલના જે ભાગ છે એ દરેક ભાગનું નામ, ભાગ પડ્યા બે દ્વારા આમ ચાર ભાગ પડ્યા એને આપણે ચરણ કહેવાનું છે, પહેલું બીજું ત્રીજું ને चौथु चरण। हवे जुओ मित्रों के कोई बिंदु हो, मान लिया के कोई एक बिंदु अपने अँ लीध तो जोईन तो ख्याल आ गयो मित्रों के आ बिंदु छे ई प्रथम चरण में छे, एवो ख्याल आ गयो बराबर। अँ बिंदु लई ली तो जोईन ख्याल आ जाए कि आ त्रीजा चरण में छे, आ बीजा चरण में छे, आ चौथा चरण में छे, एवं आपणे आपेलू होय तो कही शकीए बराबर। પણ જ્યારે બિંદુના યામ આપ્યા હોય, હવે યામ એટલે શું એની આપણે થોડીક વિગતે ચર્ચા કરી લઈએ હજી, એટલે તમને એકદમ સહેલું પડી જશે। માન લ્યો કે ચાલો આપણે જોઈએ કે એક બિંદુ અહીંયા છે, આ બિંદુ અહીંયા છે, જુઓ અમે બિંદુ લીધું તો એમનું અંતર જુઓ આ એક્સ અક્ષ થઈ ગઈ જાય આખી બરાબર, આમ ઉપરની તરફ વાય અક્ષ। હવે ઉપરનું અંતર આપણે એ જ વાત કરી હતી ને કે આડી ધરી આમ જે હોય બરાબર છે, ત્યાંથી એમનું આ અંતર કેટલું છે એ એક્સિયમ થી કે તમે જોઈ શકો છો મિત્રો કે આ અંતર, આ બિંદુ આપણે આ ઓ એટલે અહીં આપણે વાત કરી ને આ ઝીરો ઝીરો છે, અહીંયા ઝીરો છે। આપણે આમ શરૂઆત કરીએ છીએ ચાલવાની તો એક બે ને ત્રણ, આ ત્રણ જેટલું ચાલ્યા, જો બિંદુ અહીંયા છે જુઓ, હા ત્રણ ચાલ્યા। અને ઉપરની તરફ શરૂઆત કરીએ તો એક અને બે જેટલું ચાલ્યા, એટલે આને આમ ત્રણ અને બે આ રીતે લખાય, અને આના યામ કહેવાય ત્રણ અને બે, એક્સયામ ત્રણ વાયયામ બે। જો આમ આ એક્સયામ ત્રણ છે, આ વાયયામ બે છે, એટલે આ જે બિંદુ રહ્યું બરાબર આને શું કહેવાય ત્રણ અને બે, આના યામ કહેવાય ત્રણ અને બે। હજી ચર્ચા કરીશું મિત્રો આપણે। માન લ્યો કે અહીંયા કોઈ બિંદુ છે બરાબર, તો આમ ચાર કદમ ચાલ્યું હોય, આમ કદમ ચાલ્યું હોય, કદમ એટલે હું તમને સમજવા માટે છું, મારે કદમ એવો શબ્દ ન વપરાય, તમે એવું વાપરી શકો ચાર એકમ બરાબર, ચાર એકમ આપણે ચાલીએ છીએ, ચાર એકમ અને ઉપરની તરફ ત્રણ એકમ ચાલ્યા, એટલે આપણું ચાર અને ત્રણ બિંદુ મળ્યું, આ બિંદુના યામ થઈ ગયા ચાર અને ત્રણ મિત્રો બરાબર। હવે બિંદુ ગમે ત્યાં આપેલું હોય, માની લ્યો કે અહીંયા આપેલું હોય આમ, તો આને આમ શું મળે, આ બાજુ જુઓ માઇનસ પાંચ છે અહીંયા, તો આ માઇનસ પાંચ અને આમ આ કેટલા છે ત્રણ છે, જુઓ અહીંયા તો માઇનસ પાંચ અને ત્રણ, આ માઇનસ પાંચ અને આમ ત્રણ ચાલ્યા જુઓ, એટલે આ માઇનસ પાંચ અને ત્રણ આ બિંદુના આમ થઈ ગયા, ચાલ્યા છીએ આપણે પાંચ કદમમાં છે, કારણ કે અંતર તો ઋણ ન હોય, પણ માઇનસ પાંચ ચાલ્યા છે એનો મતલબ શું થાય કે આપણે ઋણ એક્સ અક્ષ દિશામાં ચાલ્યા છીએ, જો ધન એટલે આમ જમણી બાજુ, આપણે ડાબી બાજુ ચાલ્યા છીએ, ઉગમ બિંદુ ઓ જે છે વચ્ચોવચ્ચ અહીંયા ઉગમ બિંદુ ઓ આવી ગયા, ત્યાંથી આમ ધન એક્સ અક્ષ આમ ઋણ એક્સ અક્ષ, એટલે આપણે ડાબી બાજુ ઋણ એક્સ તરફ એક્સ અક્ષ તરફ ચાલ્યા છીએ મિત્રો, માઇનસ પાંચ છે એટલે પ્લસ પાંચ તો આપણે આ બાજુ ચાલવું પડે, એના જેવી વાત છે, એ દિશા ઋણની નિશાની છે એ દિશા નક્કી કરે છે કે તમારે કઈ દિશામાં જવાનું છે બરાબર। તો મતલબ કે સમતલમાં તમે કોઈ પણ બિંદુ લઈ લ્યો, ગમે ત્યાં બિંદુ લ્યો, એના યામ છે એ નિશ્ચિત હોય, હકીકતમાં એ છે શું તો કે અંતર જ છે એક પ્રકારનો મિત્રો। કઈ રીતે એની હજી એકવાર ચર્ચા કરીએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના થોડાક લગતા દાખલાઓ, એટલે કે આ બિંદુનું યામ દર્શાવવા માટેના દાખલા બીજું કાંઈ છે નહીં બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે બહુ સારી રીતે તમે સમજી શકશો, હજી એકવાર આપણે ચર્ચા કરી કે શું દર્શાવે છે બરાબર, આને આપણે ચર્ચા કરીએ। માની લ્યો કે એક બિંદુને હું અહીંયા લઉં છું, ચાલો અહીંયા લીધું બિંદુ બરાબર,
તમને આમ જોઈ શકો છો કે આમ પાંચ છે, એક્સ અક્ષ પાંચ અને વાય ચાર છે, એટલે તમે યામ પાંચ અને ચાર કહી શકશો કે આના યામ છે એ પાંચ અને ચાર છે. ચાલો હું અહીં લખી દઉં છું, મતલબ કે એક્સ યામ એના પાંચ અને વાય યામ ચાર છે. એટલે હકીકતમાં એ શું દર્શાવ્યું એ ખાસ આપણે જાણવાનું છે. જુઓ આ બાજુ વાય અક્ષ થી, એટલે કે અહીંથી વાય અક્ષ થી એનું અંતરતમ જોઈ લ્યો. ચાલો એક બે ત્રણ ચાર અને પાંચ, અહીંયા તમારા પાંચ કદમ છે ને, એટલે આટલું ચાલવું પડે ને. એટલે વાય અક્ષથી એનું અંતર પાંચ એકમ છે, અને એક્સ અક્ષથી અંતર ગણીએ તો, જો આ એક્સ અક્ષ છે બરાબર, ત્યાંથી આમ અંતર ગણીએ તો ઉપરની બાજુ છે ધન તરફ, એટલે એક બે ત્રણ અને ચાર, તો ચાર એકમ અંતર. મતલબ આ યામ છે એ અક્ષોથી એમનું અંતર દર્શાવે છે. જો આ ચોગડો શું છે તો કે એનો વાયામ આપણે કહીએ છીએ. વાયામ એટલે હકીકતમાં શું છે તો કે એક્સ અક્ષથી બિંદુનું અંતર દર્શાવે છે. અને એક્સ યામ શું છે, આ પાંચ છે એ શું છે તો વાય અક્ષથી એ બિંદુનું અંતર દર્શાવે છે. એટલે તમે જુઓ કે આપણે આ પાંચ અને ચાર આપણે અહીં લીધા હતા. જુઓ આ પાંચ છે એ આ વાય અક્ષથી અહીંનું અંતર આ પાંચ થઈ ગયું આમ, એટલે એક્સ યામ પાંચ થઈ ગયો. વાયામ શું છે તો કે આ અક્ષથી, એટલે કે જો આ એક્સ અક્ષથી આનું આમ અંતર દર્શાવે ચાર એકમ, બરાબર. તો પાંચ અને ચાર આ રીતે આના યામ બની ગયા કહેવાય મિત્રો, બરાબર. એ અંતરની એવી ચર્ચા કરવાની છે, યામ મેળવવાના છે. કોઈ બિંદુ આપેલો હોય તો એના યામ મેળવવાના છે, યામ આપેલા હોય તો તમારે એને દર્શાવવાના છે આલેખ ઉપર, બરાબર. અથવા એને કહેવાનું છે કે કયા ચરણમાં છે, પ્રથમ ચરણમાં બંને ધન હોય, બરાબર. એવી ચર્ચાઓ પણ આપણે કરવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આને લગતી આવી બધી ચર્ચાઓ કરીને આપણે મળીશું મિત્રો. થેન્ક યુ વેરી મચ.